શબ્દો છે, મીનિંગ છે એ ઓલરેડી ડિસ્કસ કરેલો હતો. એના ટાઈપ્સના બે પોઈન્ટ છે આપણે ડિસ્કસ કરેલા હતા. ઇન્ફ્લેશન મીન્સ કે એક્સ્ટ્રા ઓર્ડિનરી રાઇઝ ઇન મની, કે મની છે જે પૈસા છે એવા છે એ અચાનક છે એ વધારો જોવા મળે તો એને છે ઇન્ફ્લેશન કહે છે. કે એકદમ છે મનીનો ફ્લો છે ઇન્ક્રીઝ થાય તો દેટ મીન્સ ઇન્ફ્લેશન. અને આપણે ઇન્ફ્લેશનના છે એ ટોટલ બે ટાઈપ્સ જોયા હતા, જે આપણે ફર્સ્ટ ટાઈપ ઇન્ફ્લેશનનો જોયો હતો એ હતો બેસ્ટ ફોર્મ ઇમર્જન્સ. ટાઈપ્સ ઓફ ઇન્ફ્લેશન બેસ્ટ ફોર્મ ઇટ્સ ઇમર્જન્સ, એમાં ફર્સ્ટ ટાઈપ જે હતો એનો એ હતો બેસ્ટ ફોર્મ ઇટ્સ ઇમર્જન્સ. એની અંદરના ટોટલ ફોર સબ પોઈન્ટ હતા. ફર્સ્ટ હતો ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન, સેકન્ડ આપણે જોયું હતું પોસ્ટ પુલ ઇન્ફ્લેશન, થર્ડ ડેફિસિટ રિલેટેડ ઇન્ફ્લેશન અને ફોર્થ ડેવલપમેન્ટ રિલેટેડ ઇન્ફ્લેશન આપણે ડિસ્કસ કર્યું હતું. કે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન મીન્સ કે અચાનક છે ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય તો એને લીધે છે એ મનીને પણ છે એ વેલ્યુ છે એ ઇન્ક્રીઝ થતી જોવા મળતી. દેન કોસ્ટ ફુલ ઇન્ફ્લેશન જોયું હતું કે પ્રોફિટમાં અથવા તો લેબરમાં ઇન્ક્રીઝ થાય છે તો આપોઆપ છે પ્રોડક્શનની કોસ્ટ છે એ ઇન્ક્રીઝ થવાની છે. પ્રોડક્શનની કોસ્ટ ઇન્ક્રીઝ થશે એટલે પ્રાઇસ ઇન્ક્રીઝ થશે, પ્રાઇસ ઇન્ક્રીઝ થશે એટલે આપોઆપ છે એ મનીનો ફ્લો પણ ઇન્ક્રીઝ થતો જોવા મળે છે. દેન થર્ડ આપણે જોયું હતું કે ડેફિસિટ રિલેટેડ ઇન્ફ્લેશન. તો કે ડેફિસિટ રિલેટેડ ઇન્ફ્લેશન મીન્સ કે ડેફિસિટ મીન્સ કે ગવર્મેન્ટની છે જ્યારે ઇન્કમ કરતાં એક્સપેન્સીસ વધારે હોય અને ડેફિસિટ કહે છે. તો કે આવી રીતે જ્યારે ડેફિસિટ હોય ત્યારે ઇન્કમ અને એક્સપેન્ડિચર્સ વચ્ચેનું ગેપ છે એ કમ્પ્લીટ કરવા માટે, ગેપ છે એ પૂરો કરવા માટે છે જે ગવર્મેન્ટ હોય છે એક્સ્ટ્રા મની છે એ પ્રોડ્યુસ કરે છે, એને લીધે પણ મનીનો ફ્લો ઇન્ક્રીઝ થાય છે. દેન લાસ્ટ આપણે જોયું હતું કે ડેવલપમેન્ટ રિલેટેડ ઇન્ફ્લેશન, કે કન્ટ્રીનું ડેવલપમેન્ટ કરવા માટે છે બધું કરન્સી છે પ્રોડ્યુસ થાય છે, એને લીધે પણ મનીનો ફ્લો છે એ ઇન્ક્રીઝ થાય છે. તો ફર્સ્ટ ટાઈપ છે તો બેસ્ટ મની ઇમોશન્સ, એની અંદર ટોટલ ચાર પોઈન્ટ હતા. ફર્સ્ટ ડિમાન્ડ પુલ, સેકન્ડ કોસ્ટ પુલ, દેન ડેફિસિટ રિલેટેડ અને દેન ડેવલપમેન્ટ રિલેટેડ. દેન આપણે સેકન્ડ ટેક્સ છે એ પણ જોયો હતો કે ટેક્સ ઓફ ઇન્ફ્લેશન બેસ્ટ ઓન ઇટ સિચ્યુએશન્સ, કે જુદી જુદી સિચ્યુએશન્સને આધારે છે એ ઇન્ફ્લેશનના ટેક્સ. તો એમાં પણ આપણે છે એ ટોટલ ચાર પોઈન્ટ જોયા હતા, વોકિંગ, રનિંગ, દેન ગેલોપિંગ ને દેન છે એ ટેઇન, એ ચાર પોઈન્ટ આપણે એમાં પણ ડિસ્કસ કરેલા હતા. તો આજે આપણે છે એ એનો થર્ડ ટેક્સ જે છે ઇન્ફ્લેશનનો એ જોવાનું છે. તો એ છે જોવા મળે છે. તો એની અંદર છે
based on its time, the first type of inflation is pinch time inflation. કન્ઝ્યુમર ગુડ્સનું પ્રોડક્શન ઓછું કરે તે લોકો છે એવા કન્ઝ્યુમર ગુડ્સ છે એ વધુ કિંમતે પરચેઝ કરશે.
laborers are required to work for the more number of hours, continually they get more income. Okay? Laborers are required to more hours work, so they get the more income. Okay? આવું જ્યારે બોર્ડ ટાઈમ હશે તો એ મશીનરી બનાવવાનું જે વ્યક્તિઓ છે એ વર્ક કરતા હશે તો એ બધું ટાઈમ વર્ક કરવું પડશે, બધું ટાઈમ વર્ક કરશે તો એને બધું ટાઈમ છે ઓવર ટાઈમ કરશે, એના એની બધું સેલેરી મળશે, બધું પૈસા આવશે એની પાસે છે, એ વધારે ઇન્કમ આવશે, વધારે ઇન્કમ આવશે એટલે કંઈક કંઈક પરચેસ કરશે અને મનીનો ફ્લો ઇન્ક્રીઝ થશે. ઓકે, આ થર્ડ ટાઈપ હતો બોર ટાઈમ ઇન્ફ્લેશન. કે બોર ટાઈમ ઇન્ફ્લેશન જ્યારે હોય તો એને લગતી મશીનરી છે એ બનાવવામાં આવશે, એની લીધે ગવર્મેન્ટ એક્સ્ટ્રા કરન્સી બહાર પાડશે તો પણ છે ઇન્ફ્લેશન ક્રિએટ થશે. તેમ મશીનરી ઉપર બધું ધ્યાન દે છે અને કન્ઝ્યુમર ગુડ્સ છે ઓછા ઓછા પ્રોડ્યુસ કરે છે તો એને લીધે પણ છે માર્કેટમાં ઇન્ફ્લેશન જોવા મળે છે. તેમ થર્ડ વર્કર્સ છે, જે વર્કર્સ હોય છે એ વધુ અવર્સ માટે વર્ક કરશે, હું વધુ અવર્સ છે ઓવરટાઈમ કરશે એને વધુ સેલેરી મળશે, વધુ સેલેરી મળશે તેની ઇન્કમ ઇન્ક્રીઝ થશે અને એને લીધે પણ ઇન્ફ્લેશન ક્રિએટ થશે. તો વેરિયેશન ઇઝ ટાઈમ નો આ સેકન્ડ ટાઈપ હતો જે હતો બોર ટાઈમ ઇન્ફ્લેશન. તેમ થર્ડ ઇઝ based on its time. એટલે ફોર્થ છે એ આપણે પછીના નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું.